બોમ્બની રક્ષા કરી બોર્ડર સિક્યોરિટી ફોર્સ જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા બાવીસ વર્ષની એસસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઘોડવાડા ગામના બોદર પ્રવીણભાઈ સારોલી પેટ્રોલ પંપ એ આવી પહોંચતા ગ્રામજનોએ સારુરી પેટ્રોલ પંપ ખાતે મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી ગ્રામજનો અને આગેવાનોએ ફૂલહાર કરીને અને સાલો બહુમાન કર્યું હતું ગામના સૌ આગેવાનો પરિવારજનોએ પણ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું તેમની દેશ સેવાઓને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગમાં સમગ્ર ગામ હિલોરે ચઢ્યું હતું ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો વિજયનગર તાલુકાના ઘોડવાડા ગામના બોદર પ્રવીણભાઈ શંકરજી બોર્ડર સિક્યુરિટી ફોર્સમાંથી નિવૃત્ત થઈ માદરે વતનમાં પરત ફરતા સારોલી પેટ્રોલ પંપથી ડીજેના તાલે બાઇક રેલી સાથે પોતાના ગામ સુધી લઈ ગયા હતા ત્યારબાદ ગામમાં બહેનો દ્વારા સામૈયા અને વાજતે ગાજતે વીર તિલક કરાયું હતું નિવૃત્ત જવાન બોદર પ્રવીણભાઈને પોતાની કારકિર્દીની શરૂઆત પાંચ સાત ઓગણીસો નવ્વાણુંમાં માં કરી ત્યારબાદ પોતાની કારકિર્દીના યશસ્વી બાવીસ વર્ષ દરમિયાન તેઓએ જોધપુર ચાલીસ બટાલિયનમાં ટ્રેનિંગ પૂરી કરી ઉધમપુર પ્રથમ પોસ્ટિંગ બંગાળ ત્યારબાદ શ્રીનગર રોશની વન ટુ રાજસ્થાન તુરા સાઉથ બંગાળ શ્રીનગર બારામુલ્લા દેશની વિવિધ સરહદો પર મહાભારતની રક્ષા કરી એકત્રીસ આઠ બે હજાર એકવીસમાં દેશ સેવામાં બાવીસ વર્ષ પૂરા કરી પોતાના માદરે વતન ગોળવાડા પરત ફરતા ગ્રામજનો સ્નેહીઓ સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા ઉમરકા ભેર હાર સાલ વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા નિવૃત્ત જવાન બોદર પ્રવીણભાઈએ પધારેલ દરેક લોકોનું અભિવાદન ઝીલી સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો લલિત ડામોર જેડેશ ટીવી વિજયનગર